हेलो फ्रेंड्स, वेलकम टू टीचिंग किशन यूट्यूब चैनल। आज आप गुजराती साहित्य नो एक महत्वपूर्ण वीडियो जोईशु, जे छे गुजरात नी साहित्यिक पुरस्कार। ऑलरेडी मैं एक वीडियो बनावेलो छे, जेनी अंदर मैं गुजराती साहित्यिक संस्थाओं विषे बात करी छे, अने ए संस्थाओं द्वारा घणा बधा एवोर्ड्स आपवामां आवे छे, तो ए ज एवोर्ड्स नी वात करीए छे। आजे आ टॉपिक माथी भाई शू पूछाय छे एग्जाम नी अंदर, तो आ टॉपिक माथी एवुं पूछाय छे कि सौथी पहेला आ एवोर्ड ए कोने मळेलो छे, आ एवोर्ड नी शरूआत कोने करी, आ एवोर्ड कोना द्वारा आपवामां आवे छे, अने लेटेस्ट एटले के छेल्ले आ एवोर्ड्स कोने मळ्यो। ओके, आ ટાઈપના એમસીક્યુ એ આમાંથી નીકળે છે, તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાય। ઇવન આને તમે કરંટ અફેરની અંદર પણ લઈ શકો છો, કારણ કે કરંટમાં શું પૂછાય છે કે રીસેન્ટલી આ એવોર્ડ્સ કોને આપવામાં આવ્યો, તો એ કરંટનો પણ એમસીક્યુ બની શકે છે, અને સાહિત્યિક સાહિત્ય જે સબ્જેક્ટ છે ગુજરાતી સાહિત્ય, એનો પણ આ એક ટોપિક બની શકે છે। તો આજના લેક્ચરની અંદર જેટલા પણ ગુજરાતી સાહિત્ય પુરસ્કારો છે એ બધા પુરસ્કારોની વાત કરીશું, લેટેસ્ટ કોને આપવામાં આવે છે એની પણ આપણે વાત કરીશું। શરૂઆત કરીએ, સૌથી પહેલો છે રણજીતરામ સુવર્ણ ચંદ્રક। તો ગુજરાતી સાહિત્યિક સભા કોના દ્વારા આપવામાં આવે છે? ગુજરાતી સાહિત્યિક સભા દ્વારા આપવામાં આવે છે, આ પહેલો એમસીક્યુ બની ગયો। દર વર્ષે રણજીતરામ વાવાભાઈ મહેતા, જે તમે ઇમેજની અંદર જોઈ શકો છો, એમની યાદમાં આ એવોર્ડ આપવામાં આવે છે। 1928માં આ પુરસ્કાર સૌ પ્રથમ કોને મળેલો છે? ઝવેરચંદ મેઘાણીને મળેલો છે। આ એમસીક્યુ પણ બની શકે કે ભાઈ રણજીતરામ સુવર્ણ ચંદ્રક એવોર્ડ સૌ પ્રથમ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો ઝવેરચંદ મેઘાણીને એનાયત કરવામાં આવ્યો હતો। રણજીતરામ સુવર્ણ ચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતી? તો એ હતી હીરાબહેન પાઠક, જેમને 1974માં આ રણજીતરામ સુવર્ણ ચંદ્રક એવોર્ડ મળ્યો હતો। વર્ષ 2015 એટલે કે છેલ્લે 2021માં નહીં, છેલ્લે આ એવોર્ડ 2015માં આપ્યો હતો। તો 2015માં આ રણજીતરામ સુવર્ણચંદ્ર એવોર્ડ કુમારપાળ દેસાઈને આપવામાં આવ્યો છે। તો 2015માં છેલ્લે મળ્યો હતો કુમારપાળ દેસાઈ, એના પછી કોઈને મળ્યો નથી। ઓકે, તો લેટેસ્ટ પહેલો આપણે યાદ રાખીશું અને છેલ્લો યાદ રાખીશું, અને આવું કંઈક હોય પ્રથમ મહિલા તો એ પણ આપણે યાદ રાખીશું। તો રણજીતરામ સુવર્ણચંદ્રકમાંથી એમસીક્યુ બને છે, તો સૌથી પહેલા કોના દ્વારા આપવામાં આવે છે, પ્રથમ કોને મળ્યો અને કઈ સાલમાં મળ્યો, અને છેલ્લે જો 2021-20 ની આજુબાજુ મળ્યો હોય તો એ પૂછાતું હોય છે, કદાચ 2015 વાળું નહીં પૂછાય। ઓકે, પણ જે લેટેસ્ટ હોય છે 2021માં આપવામાં આવેલા છે એ પૂછાતા હોય છે। આગળ વધીએ છે, નેક્સ્ટ છે નરસિંહ મહેતા પુરસ્કાર। આ પુરસ્કાર 1999થી આપવામાં આવે છે, જેમાં 1,51,000 રૂપિયા રોકડા તથા નરસિંહ ધાતુની પ્રતિમા અર્પણ કરવામાં આવે છે, જે તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો। આ પુરસ્કાર દર વર્ષે શરદ પૂર્ણિમા એટલે કે આસો સુદ પૂનમના દિવસે જૂનાગઢની સંસ્થા, વેરી ઇમ્પોર્ટન્ટ, રૂપાયતન, ઓકે, રૂપાયતન દ્વારા મોરારી બાપુના હસ્તે આપવામાં આવે છે। અહીંયાથી એમસીક્યુ વારે ઘડીએ પૂછાઈ ગયેલો છે કે ભાઈ નરસિંહ મહેતા પુરસ્કાર છે એ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો રૂપાયતન સંસ્થા દ્વારા આપવામાં આવે છે, અને કોના હસ્તે આપવામાં આવે છે? તો મોરારી બાપુના હસ્તે આપવામાં આવે છે, અને ક્યારે આપવામાં આવે છે? શરદ પૂર્ણિમાના દિવસે। સૌ પ્રથમ આ નરસિંહ મહેતા પુરસ્કાર છે એ કોને એનાયત કરવામાં આવ્યો? તો રાજેન્દ્ર શાહને 1999માં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો। વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર એ વિનોદ જોશીને આપવામાં આવ્યો હતો, અને 2019નો એટલે કે છેલ્લે લેટેસ્ટ 2019મો નરસિંહ મહેતા પુરસ્કાર છે એ ખલીલ ઇસ્માઇલ મકરાણી, જેને ધન તેજવી કહીએ છે, આ ધન તેજવીને આપવામાં આવ્યો હતો। ક્લિયર? તો આપણે 2018નો યાદ નહીં રાખો તો ચાલશે, 2019નો યાદ રાખજો, પ્રથમ યાદ રાખજો, આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું। તો આમાંથી એમસીક્યુ બને, તો આ રૂપાયતન વાળો એમસીક્યુ વારે ઘડીએ પૂછાય છે, યાદ રાખજો, નરસિંહ મહેતા પુરસ્કાર એ રૂપાયતન સંસ્થા દ્વારા આપવામાં આવે છે મોરારી બાપુના હસ્તે, આ પણ યાદ રાખજો। પ્રથમ છે એ રાજેન્દ્ર શાહ 1999માં એવોર્ડ્સ મળેલો છે, અને છેલ્લે 2019માં ખલીલ ઇસ્માઇલ મકરાણીને આ એવોર્ડ્સ મળેલો છે। આગળ વાત કરીએ ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર। ગુજરાતી સાહિત્ય અકાદમી પહેલા તો ક્યાં આવેલી છે? તો અમને ખબર હોવી જોઈએ ગાંધીનગરમાં આવેલી છે। આના જીવાન જીવા બીજી બે છે, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય સભા, ત્રણે ત્રણ અલગ છે, સભા અલગ, પરિષદ અલગ અને અકાદમી અલગ। સભા અને પરિષદ છે એ તમને અમદાવાદમાં મળશે, જ્યારે અકાદમી છે એ તમને ગાંધીનગરમાં મળશે, અને આ સંસ્થા મતલબ કે આ જે સંસ્થા છે અકાદમી, એની સ્થાપના 1982 ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી।
તો આ સંસ્થાની સ્થાપના 1982 માં ગાંધીનગરમાં થઈ. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 2016 થી સૌ પ્રથમવાર સાહિત્ય રત્ન એવોર્ડ ડોક્ટર ગુણવંત શાહને તેમના સાહિત્ય ક્ષેત્રના પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો. હવે આ સંસ્થા છે આના દ્વારા એક નહીં ઘણા બધા એવોર્ડ્સ આપવામાં આવે છે, જેમાંથી બે એવોર્ડ્સ ખાસ યાદ રાખવાના છે. પહેલો છે સાહિત્ય રત્ન, જે સાહિત્ય ક્ષેત્રમાં કંઈક સારું પ્રદાન કરે છે, કંઈક એવું આપીને જાય છે તો એમને આપવામાં આવે છે. તો 2016 થી આ એવોર્ડ્સની શરૂઆત થઈ સાહિત્ય રત્ન, અને સૌથી પહેલો કોને મળ્યો? ડોક્ટર ગુણવંત શાહને મળ્યો. 2017 એટલે કે છેલ્લે 2016 થી સ્ટાર્ટ થયું અને 2017 એટલે કે બે એવોર્ડ્સ આપવામાં આવ્યા છે અત્યાર સુધી, એના પછી કોઈ એવોર્ડ્સ આપવામાં આવ્યો નથી. તો અત્યારે 2021 ચાલે છે, છેલ્લે 2017 માં મળ્યો હતો, અને એ કોને મળ્યો હતો? ભગવતી કુમાર સર્વા, વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. તો 2017 માં આ સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યો હતો ભગવતી કુમાર શર્માને. હવે આ જ અકાદમી દ્વારા હાસ્ય ક્ષેત્રે પણ એવોર્ડ્સ આપવામાં આવે છે, તો એ પણ 2016 થી હાસ્ય ક્ષેત્રે રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક આપવામાં આવે છે. અને આ સૌ પ્રથમ કોને મળ્યો હતો? એટલે કે 2016 માં વિજેતા હતા વિનોદ ભટ્ટ, અને 2017 એટલે કે છેલ્લે કોને મળ્યો હતો? તો એ મળ્યો હતો તારક મહેતાને, જે અત્યારે મૃત્યુ પામે છે. ઓકે, જે તારક મહેતા સિરિયલ છે એમના કહેવાય કે લેખકો કે નિર્દેશકો જે અત્યારે મૃત્યુ પામે છે. ઓકે, તો અત્યારે આસિફભાઈ મોદી છે, ઓકે, એ બધું સંભાળે છે. તો વર્ષ 2017 માં છેલ્લે રમણભાઈ નીલકંઠ હાસ્ય પુરસ્કાર એ તારક મહેતાને આપવામાં આવ્યો હતો. તો ગુજરાતી સાહિત્ય અકાદમી એના દ્વારા બે એવોર્ડ્સ આપવામાં આવે છે, એક સાહિત્ય રત્ન અને રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક. સાહિત્ય ક્ષેત્રની વાત કરીએ તો પહેલા ડોક્ટર ગુણવંત શાહને અને છેલ્લો ભગવતી કુમાર શર્માને. રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિકની વાત કરીએ તો 2016 પહેલો વિનોદ ભટ્ટ અને છેલ્લો તારક મહેતાને. આ જે હાસ્ય પુરસ્કાર છે એની અંદર કેટલી ધનરાશિ આપવામાં આવે છે ઇનામ સ્વરૂપ? તો 1,00,000 રૂપિયા આપવામાં આવે છે. તો આ પણ આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ સાહિત્ય ગૌરવ પુરસ્કાર. તો આ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે. આગળ જે આપણે વાત કરી ગાંધીનગરની અંદર સ્થાપના કરી, મેં તમને કીધું કે આના આમના ઘણા બધા પુરસ્કાર છે, કારણ કે આ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે આ બધા. ઓકે, ગુજરાત સરકારે આ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કરેલી છે. તો એક બીજો એવોર્ડ પણ આપવામાં આવે છે, સાહિત્ય ગૌરવ પુરસ્કાર. તો આગળ બે જોઈ ગયા, આ ત્રીજો. તો આ પુરસ્કાર પણ ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે, જેની શરૂઆત 1983 માં થઈ હતી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે તો એવોર્ડ છે ને એ 1983, આની સ્થાપના થઈ હતી 1982 માં, પણ આ પુરસ્કાર છે એ પુરસ્કાર 1983 માં આપવામાં આવે, એટલે કે એના એક વર્ષ પછી. તો ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દુ અને કચ્છી ભાષામાં મહત્વનું પ્રદાન કરનાર મધુર્ય સાહિત્યકારોને આ સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. તો યાદ રાખજો, આ ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ખાલી ગુજરાતમાં ને આ જે ગૌરવ પુરસ્કાર છે ને એ ખાલી ગુજરાતી ભાષામાં નહીં, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દુ અને કચ્છી ભાષામાં પણ આ એવોર્ડ્સ આપવામાં આવે છે. તેમાં કઈ કઈ વસ્તુ આપવામાં આવે છે? તો એક તકતી આપવામાં આવે છે, એટલે કે એવોર્ડ જેવું, એક શાલ આપવામાં આવે છે, અને 1,00,000 રૂપિયાનું ઇનામ રોકડ આપવામાં આવે છે. વર્ષ 1983 એટલે કે જ્યારે આ પુરસ્કારની શરૂઆત થઈ એના એક વર્ષ પછી સાહિત્ય અકાદમી છે એની સ્થાપના 1982 માં થઈ, અને એના એક વર્ષ પછી આ એવોર્ડ આપવાની શરૂઆત થઈ. તો 1983 માં સૌ પ્રથમ આ સાહિત્ય ગૌરવ પુરસ્કાર એ કોને મળેલો છે? તો વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીને મળેલો છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. પ્રથમ છે એ ખાસ યાદ રાખીશું, વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીને મળેલો છે. અને આ પુરસ્કાર 1985 ઉમાશંકર જોશીને પણ મળેલો છે, તો એ પણ આપણે યાદ રાખીશું. પણ આમાં કંઈક ટ્વિસ્ટ એવો છે, પરંતુ એમને આ એવોર્ડ છે એ સ્વીકાર્યો ન હતો, એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઉમાશંકર જોશીને 1985 એવોર્ડ્સ આપવામાં તો આવ્યો હતો, પણ એમને આ એવોર્ડ સ્વીકાર્યો નહોતો. તો આપણા માટે આ એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને છેલ્લે 2020 આ એવોર્ડ માધુ રેને આપવામાં આવ્યો છે. તો રિસેન્ટલી કહેવાય કે છેલ્લે કહેવાય, ઓકે, 2021 ચાલે છે, અને 2020 કોને આપવામાં આવ્યો હતો? માધુ રેને આપવામાં આવ્યો હતો. આ પણ એમસીક્યુ બની શકે. તો પ્રથમ યાદ રાખીશું, અને છેલ્લે લેટેસ્ટ કોને મળ્યો એ પણ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ જ્ઞાનપીઠ પુરસ્કાર, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ કોઈ આપણા ગુજરાતનો પુરસ્કાર નથી,
ઓકે, કહેવાય કે ભારતના સાહિત્યકારોને આપવામાં આવે છે, તો એની અંદર ગુજરાત તો આપણો આવી જ ગયું. તો અત્યાર સુધી વાત કરીએ કે કેટલા ગુજરાતીઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે, તો 4 જ ગુજરાતીને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. પહેલા આપણે એની હિસ્ટ્રી જોઈ લઈએ, એના પછી એક કોણ 4 વ્યક્તિ છે, કોણ સાહિત્યકાર છે એ 4 એ આપણે સમજીએ. તો ભારત સરકાર દ્વારા 1965 કોના દ્વારા આપવામાં આવે છે, ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે 1965માં જ્ઞાનપીઠ પુરસ્કાર. કોના અર્થે, કોના યાદગીરીમાં આપવામાં આવે છે, તો યાદ રાખજો શાંતિ પ્રસાદ જૈન, એમના સ્મરણાર્થે એટલે કે એમની યાદમાં આ એવોર્ડ્સ આપવામાં આવે છે. તો આ એમસીક્યુ બની શકે છે કે ભાઈ જ્ઞાનપીઠ પુરસ્કાર છે, જ્ઞાનપીઠ એવોર્ડ છે, એ કોના સ્મરણાર્થે અથવા તો કોની યાદમાં આપવામાં આવે છે, તો શાંતિ પ્રસાદ જૈનની યાદમાં આપવામાં આવે છે. આ એવોર્ડની અંદર શું આપવામાં આવે છે, હવે આખા ભારતનો સમજી લો સાહિત્યકારિક એવોર્ડ છે, તો 11 લાખ રૂપિયાની ધનરાશિ આપવામાં આવે છે. વાગ્દેવી એટલે કે સરસ્વતી માતાની પ્રતિમા આપવામાં આવે છે, અને એક પ્રશંસિ પત્ર એટલે કે એક કહેવાય ને કે એક સર્ટિફિકેટ જેવું આપવામાં આવે છે. આમાં જે દાનની રકમ છે ને 11 લાખ રૂપિયા, એ કોણ આપે છે, તો સાહુ જૈન પરિવાર દ્વારા. ઓકે, સાહુ જૈન પરિવાર દ્વારા આ દ્વારા દાનની જે રકમ છે, દાનની રકમ 11 લાખ રૂપિયા એ આપવામાં આવેલી હતી. ક્લિયર? તો આ પણ આપણે યાદ રાખીશું. આ એવોર્ડ બંધારણની 22 માન્ય ભાષાઓમાં આપવામાં આવે છે. ઓકે, આ એવોર્ડ છે ખાલી ગુજરાતી હિન્દી કે એવી નહીં, કેટલી 22 ભાષાઓની અંદર આપવામાં આવે છે. 49માં જ્ઞાનપીઠ પુરસ્કારથી અંગ્રેજી ભાષાનો પણ આની અંદર સમાવેશ થયો. 22 ભાષા તો હતી, પણ અંગ્રેજી ભાષાનો જે સમાવેશ છે એ જ્યારે 49મું સંમેલન થયું જ્ઞાનપીઠ પુરસ્કારનું, ત્યારે એની અંદર એડ કરવામાં આવી. તો આ પણ એમસીક્યુ બની શકે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. પ્રસિદ્ધ અંગ્રેજી લેખક અમિતાભ ઘોષ, એમને 54માં જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી, અને આ જ અમિતાભ ઘોષ એ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા બનનાર સૌ પ્રથમ અંગ્રેજી લેખક હતા. તો 49મું જે સંમેલન થયું એની અંદર અંગ્રેજી ભાષા એડ કરવામાં આવી, અને અંગ્રેજી ભાષાના કયા એવા પહેલા લેખક જેમને આ એવોર્ડ મળેલો છે, તો એ છે અમિતાભ ઘોષ. તો યાદ રાખજો કયા નંબરે, જ્યારે 54મું સંમેલન થયું હતું જ્ઞાનપીઠ એવોર્ડ્સનું ત્યારે. અને ઓકે, એ અંગ્રેજી લેખક છે અને સૌથી પહેલા એવા અંગ્રેજી લેખક બન્યા છે. હવે વાત કરીએ કે ભાઈ પ્રથમ કોને મળ્યો હતો, તો પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ 1965માં આપવામાં આવ્યો હતો. કોને આપવામાં આવ્યો હતો, જી શંકર કુરૂપને આપવામાં આવ્યો હતો. કઈ ભાષા માટે, તો મલયાલમ ભાષા માટે, અને એમની કઈ કૃતિ, તો એ છે ઓડ કુઝલમ. હવે આમાંથી આપણે આ જે સ્લાઇડ છે એમાંથી આપણે કઈ કઈ વસ્તુ યાદ રાખીશું, આમાંથી આ જે મેં એમસીક્યુ લખ્યું છે એ વાળી લાઈન ખાસ યાદ રાખીશું કે ભાઈ અંગ્રેજી ભાષા છે, એ અંગ્રેજી ભાષા એડ ક્યારે થઈ, તો 49માં જ્ઞાનપીઠ પુરસ્કાર. આ ઇંગ્લિશ વાળું એટલું મને નથી લાગતું કે પૂછાઈ જાય, આ પ્રથમ પણ નહીં પૂછાય કારણ કે આપણા ગુજરાતી નથી. હવે વાત કરીએ કે ભાઈ જ્ઞાનપીઠ પુરસ્કાર કયા કયા ગુજરાતીઓને અત્યાર સુધી આપવામાં આવ્યો છે, તો એવા 4 છે. એના પહેલા ઉપર એક વસ્તુ લખેલી છે એ જોઈ લઈએ કે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કઈ મહિલાને આપવામાં આવ્યો હતો, તો એ હતી આશા પૂર્ણા દેવી. કઈ ભાષામાં, તો બંગાળી ભાષામાં. અને એમની કઈ કૃતિ હતી, તો એમની પ્રથમ પ્રતિશ્રુતિ આ કૃતિનું નામ છે, જે એક નવલકથા છે, એમના માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો આ પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, યાદ નહીં રાખે. પણ હવે જે આવે છે આપણા ગુજરાતીનું એ ખાસ યાદ રાખીશું, 4 એવા સાહિત્યકાર જેમને અત્યાર સુધી જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. સૌથી પહેલો જ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલો છે, મોસ્ટ આઈએમપી એમસીક્યુ ઘણી વખત પૂછાઈ ગયેલો કે ભાઈ સૌ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો, તો ઉમાશંકર જોશીને. સાલ હતી 1967, અને એમની કઈ કૃતિ માટે, તો નિશ્ચિત કૃતિ માટે, જે એક કાવ્ય સંગ્રહ છે. બીજા નંબરે પન્નાલાલ પટેલને આપવામાં આવ્યો હતો 1985માં, એમની કઈ કૃતિ, તો માનવીની ભવાઈ, જે એક નવલકથા છે. ત્રીજો રાજેન્દ્ર શાહને આપવામાં આવ્યો હતો 2001માં, કઈ કૃતિ, તો ધ્વનિ કૃતિ માટે, એ કાવ્ય સંગ્રહ છે. અને છેલ્લે 2015માં રઘુવીર ચૌધરીને આપવામાં આવ્યો હતો, કઈ કૃતિ માટે, તો અમૃતા કૃતિ માટે, એ એક નવલકથા છે. આમાંથી ઘણા બધા એમસીક્યુ બનશે, જો એમસીક્યુ જ્ઞાનપીઠ માંથી પૂછવો જશે, તો આ 4 ખાલી યાદ રાખી લેજો, એમની કૃતિ યાદ રાખી લેજો, અને એમના સાલ પણ યાદ રાખી લેજો. સાલમાં તમારે પહેલી અને છેલ્લાની તો ખાસ યાદ રાખી જ લેવાની છે. ઓકે, ચલો બીજી વાત કરીએ કે વર્ષ 2019 એટલે કે છેલ્લે જ્ઞાનપીઠ એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો, તો 2019માં આપવામાં આવ્યો. તો 2019માં લેટેસ્ટ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલો છે, તો અક્કિતમ અચ્યતન નંબુદરીને.
એ 55મો એટલે કે 2019માં કયો હતો 55મો જ્ઞાનપીઠ એવોર્ડ હતો એ આપવામાં આવ્યો છે. તો આ નામ આપણે યાદ રાખીશું, ભલે આપણે ગુજરાતી આપણા ગુજરાતી નથી પણ છેલ્લો એવોર્ડ આપવામાં આવ્યો છે તો આ નામ આપણે યાદ રાખીશું, અકિતમ અચ્યુતન નંબુદરી. ઓકે ચલો, તો આ થઈ ગયો તમારો જ્ઞાનપીઠ એવોર્ડ જેમાં મેં તમને કીધું એમ આ ખાસ યાદ કરી લેજો. આગળ વાત કરીએ નર્મદ સુવર્ણ ચંદ્રક એવોર્ડ, તો આ સંસ્થાની સ્થાપના 1923માં સુરતમાં થઈ હતી. 1939માં નર્મદ સાહિત્ય સભા એમને નામ મળ્યું. આ જે સભા કે સંસ્થા છે ને આ ઓલરેડી મેં ચલાવેલી છે, એમના કે સાહેબ સંસ્થાઓ ચલાવો, સંસ્થા ઉપર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, ઉપર આઈ બટન ઉપર લિંક મળી જશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે. એ લેક્ચર ખાસ કરીને જોઈ લેજો કે ગુજરાતની અંદર સાહિત્યિક સંસ્થાઓ કઈ કઈ છે જેમના દ્વારા એવોર્ડ્સ આપવામાં આવે છે, એમના દ્વારા સામાયિકો બહાર પાડવામાં આવે છે, કયા કયા સંસ્થા દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે, એ બધું મેં ડિસ્કસ કરેલું છે. તો આ સંસ્થાની સ્થાપના 1923માં સુરતમાં થઈ હતી અને 1939માં નર્મદ સાહિત્ય સભા એમને નામ મળ્યું હતું. 1940થી આ નર્મદ સુવર્ણ ચંદ્રક એવોર્ડ આપવાની શરૂઆત થઈ. ઓકે, સ્થાપના 1923માં, નામ બદલાયું 1939માં અને એવોર્ડ આપવાની શરૂઆત 1940માં. આ પુરસ્કાર દર 5 વર્ષે આપવામાં આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ, એમસીક્યુ ની અંદર પૂછાય જાય કે નર્મદ સુવર્ણ ચંદ્રક એવોર્ડ છે એ દર કેટલા વર્ષે આપવામાં આવે છે, તો દર 5-5 વર્ષે આપવામાં આવે છે. સૌ પ્રથમ 1940માં જયારે શરૂઆત થઈ હતી એવોર્ડ આપવાની, ત્યારે સૌ પ્રથમ એવોર્ડ મળ્યો હતો જ્યોતિન્દ્ર દવેને. એમની કઈ કૃતિ માટે? તો રંગ તરંગ કૃતિ માટે આપવામાં આવ્યો હતો. અને 2016માં આ એવોર્ડ ભરત દવેને વસ્તાવળી નાટક માટે આપવામાં આવ્યો હતો. આ યાદ નહીં રાખે કારણ કે હવે લેટેસ્ટ આવી ગયો છે 2021માં. તો 2021માં એટલે કે આ વર્ષે મળ્યો છે મોસ્ટ આઈએમપી. કોને મળ્યો છે? પ્રવીણ દરજીને મળ્યો છે. કઈ કૃતિ માટે? તો નંદીગાન માટે. કૃતિનું નામ પણ આપણે યાદ રાખીશું, નંદીગાન. અને કોને મળ્યો છે? તો પ્રવીણ દરજીને મળ્યો છે આ વર્ષે 2021માં. તો 2016 વાળું યાદ નહીં રાખીએ, પહેલું યાદ રાખીશું 1940માં જ્યોતિન્દ્ર દવે રંગતરંગ, અને છેલ્લે પ્રવીણ દરજી નંદીગાન 2021. આગળ વાત કરીએ કુમાર સુવર્ણ ચંદ્રક. તો કુમાર સુવર્ણ ચંદ્રક એ કુમાર ટ્રસ્ટ જે અમદાવાદ ખાતે અને હીરાબેન ફાઉન્ડેશન જે મુંબઈ ખાતે આવેલી છે એ બંને દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. એટલે અલગ નહીં, બંને સાથે મળીને આ એવોર્ડ એનાયત કરે છે. તો ફરીથી રિપીટ કરું છું, કુમાર સુવર્ણ ચંદ્રક કુમાર ટ્રસ્ટ જે અમદાવાદ ખાતે છે અને હીરાબેન ફાઉન્ડેશન જે મુંબઈ ખાતે છે એ બંને દ્વારા, મતલબ કે ભેગા થઈને આ કુમાર સુવર્ણ ચંદ્રક એનાયત કરે છે. સૌ પ્રથમ આ એવોર્ડ છે એ 1944માં હરિપ્રસાદ દેસાઈને આપવામાં આવ્યો અને લેટેસ્ટ છેલ્લે 2015માં હર્ષદ ત્રિવેદીને આપવામાં આવ્યો છે. તો યાદ રાખીશું, આ પહેલો યાદ રાખીશું, છેલ્લો યાદ નહીં રાખો તો ચાલશે કારણ કે 2015માં આપવામાં આવ્યો હતો. ઓકે, એટલું લેટેસ્ટ નહીં પૂછાય, લેટેસ્ટ છે પણ છેલ્લે. ઓકે, 2015 વર્ષ તમે જોઈ લો. નેક્સ્ટ એવોર્ડની વાત કરીએ તો પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક, જે રીતના કુમાર સુવર્ણ ચંદ્રક છે એ જ રીતના પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક પણ આપવામાં આવે છે. આ એવોર્ડ છે એ પ્રેમાનંદ સાહિત્યિક સભા જે વડોદરા ખાતે આવેલી છે તે દર 2 વર્ષે, ઓકે, દર 2 વર્ષે આપવામાં આવે છે. જે કુમાર સુવર્ણ ચંદ્રક છે, સોરી, આગળ આપણે જોઈ કે નર્મદ સુવર્ણ ચંદ્રક એ દર 5-5 વર્ષે આપે છે, જ્યારે પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક છે એ દર 2-2 વર્ષે આપવામાં આવે છે. સૌ પ્રથમ આ પુરસ્કાર છે એ 1983માં અબ્બાસ અબ્દુલ અલી વાસી, જે એમનું તખલ્લુસ છે મરીજ, એમને આપવામાં આવ્યો હતો. અને લેટેસ્ટ 2015-16માં આ પુરસ્કાર ચંદ્રકાંત શેઠને આપવામાં આવ્યો છે. એના પછી આ એવોર્ડ આપવામાં આવ્યો નથી કોઈને પણ. તો છેલ્લે 2015-16માં ચંદ્રકાંત શેઠને મળ્યો છે. આગળ વાત કરીએ, છેલ્લો એવોર્ડ જોઈએ છે, વલી ગુજરાતી ગઝલ એવોર્ડ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. હવે આ વલી ગુજરાતી એવોર્ડ છે એ પહેલા તો કયા સાહિત્ય પ્રકાર માટે આપવામાં આવે છે? તો યાદ રાખજો, ગઝલનો એવોર્ડ છે. આ એમસીક્યુ ની અંદર બનેલો ક્વેશ્ચન છે કે વલી ગુજરાતી એવોર્ડ એ કયા સાહિત્ય પ્રકાર માટે આપવામાં આવે છે? તો ગઝલ માટે આપવામાં આવે છે. ચલો વાંચીએ તો શું છે. તો વલી ગુજરાતી એવોર્ડ એ ગુજરાતી ગઝલ ક્ષેત્રમાં આપવામાં આવે છે. ગુજરાતના પ્રથમ ઉર્દુ શાયર વલી, ઓકે, એ વલીની યાદમાં વર્ષ 2005થી આ એવોર્ડ આપવાની શરૂઆત થઈ. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતો આ એવોર્ડ સૌ પ્રથમ કોને મળ્યો હતો? આસિમ રાંદેરીને આપવામાં આવ્યો હતો. વલી ગુજરાતી એવોર્ડ મેળવનારને ઇનામ રૂપે કેટલા રૂપિયા મળે છે? તો 1,00,000 રૂપિયા મળે છે. અને છેલ્લે લેટેસ્ટ 2014માં આપવામાં આવ્યો હતો. કોને? મસ્કિન,
मस्किन उपनामथी जाणीता एवा गजलकार राजेश जटाशंकर व्यास एमने छेल्ले 2014 मां आ एवोर्ड आपवामां आव्यो छे। एना पछी आ एवोर्ड कोईने आपवामां आव्यो नथी। तो वली गुजराती एवोर्ड्स वेरी इम्पोर्टंट छे, गजल माटे आपवामां आवे छे। सौ प्रथम आसिम रांदेरीने कोनी यादमां, तो वली हता जे शायर हता उर्दू शायर वली, એમની યાદમાં આપવામાં આવે છે। અને છેલ્લે આ એવોર્ડ 2014માં રાજેશ જટાશંકર વ્યાસને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। તો આ જેટલા પણ મેં એવોર્ડ્સ કીધા આ બધા ગુજરાતમાં સાહિત્ય ક્ષેત્રે એવોર્ડ્સ આપવામાં આવે છે। તો આઈ હોપ સો બધાને ગમ્યો હશે લેક્ચર, ઘણી બધી વસ્તુ આમાંથી જાણવા મળી હશે, ઘણા બધા ક્વેશ્ચન આમાંથી પૂછાય છે। બીજી વસ્તુ કહી દઉં કે હું અનએકેડમીની અંદર ભણાવું છું, તમે મારી સાથે અનએકેડમીની અંદર જોડાઈ શકો છો। અનએકેડમીની અંદર અત્યારે જો તમારે પ્લસ સબસ્ક્રિપ્શન લેવું હોય તો બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટાઈમ છે, કારણ કે અત્યારે તમને અનએકેડમીની અંદર 25% ડિસ્કાઉન્ટ મળે છે। હવે તમારી જો પ્રાઇઝની વાત કરું તો રેગ્યુલર પ્રાઇઝ હતી 1 વર્ષની 8,500 હતી, પણ અત્યારે એની અંદર 15% ડિસ્કાઉન્ટ થઈને 7,225 દેખાશે। અત્યાર સુધી કેટલી હતી? 8,500 હતી, પણ હવે તમે જોશો તો 15% ડિસ્કાઉન્ટ સાથે 7,225। અને એમાં પણ તમે મારો જો રેફરલ કોડ યુઝ કરશો તો બીજું એમાં 10% ડિસ્કાઉન્ટ મળશે, તો તમારી 1 વર્ષની ફાઇનલ પ્રાઇસ થઈ જશે 6,503। સાહેબ તમારો રેફરલ કોડ શું છે? તો એ હું તમને અહીંયા લખી દઉં છું, કિશન લાઈવ, કે આઈ એસ એચ એ એન એલ આઈ વી ઇ, કિશન મારું નામ છે, પાછળ લાઈવ લગાવી દો, કારણ કે કિશન ઓલવેઝ લાઈવ ફોર યુ। તો કિશન લાઈવ તમે રેફરલ કોડ યુઝ કરશો, તમને તરત જ 10% ડિસ્કાઉન્ટ મળી જશે। તો અત્યારે 15% ડિસ્કાઉન્ટ અનએકેડમીમાં ચાલે છે, 10% ડિસ્કાઉન્ટ મારા દ્વારા તમને આપવામાં આવશે, મારા રેફરલ કોડ દ્વારા તમને મળશે। તો ટોટલ 25% ડિસ્કાઉન્ટ સાથે તમારી 1 વર્ષની પ્રાઇસ થઈ જશે 6,503। આના ઉપર કોઈ ટેક્સ નહીં, બધું ટેક્સ ને બેક્સ બધું આની અંદર આવી ગયું। તો આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો। જો તમે આ ચેનલ પર નવા હો તો આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય। તો મળે છે નેક્સ્ટ લેક્ચરમાં, બાય, ઓલ ધ બેસ્ટ।